વિષય આસપાસ જેમાં પાઠ 17 જેનું નામ છે પત્રનો પ્રવાસ જેનો અભ્યાસ કરીશું તો સૌપ્રથમ બાળકો આપણે એ માહિતી મેળવી લઈએ કે આજે પાઠમાં આપણે આગળના લેક્ચરમાં શું શીખ્યા હતા તો કે આજે પાઠમાં આગળના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકને આધારે સમજ મેળવી હતી એટલે કે પત્રનો પ્રવાસ એટલે કે પત્રની શરૂઆત લખવાથી શરૂ કરી અને આપણા ઘર સુધી પહોંચે ત્યાં સુધીમાં એ કઈ કઈ જગ્યાએ જાય પહોંચે છે તેની પણ માહિતી મેળવી હતી ત્યારબાદ પોસ્ટ ઓફિસમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે તેની પણ માહિતી મેળવી હતી તો હવે બાળમિત્રો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો બાકી બુકમાં લખીશું અને સમજીશું તો તમે પણ તમારી બાકી બુક ખુલ્લી રાખો ચાલો પ્રશ્ન નંબર 3 સૂચના લખીએ બંધ બેસતા જોડકા રચો હવે અહીં આપણને અવિભાગ અને બ વિભાગ તેમાંથી આપણે અવિભાગનો જવાબ બ વિભાગમાંથી ગોતીને લખવાનો છે જેમાં આપણે સાચો જવાબ છે એનો અંક લખીશું ચાલો અવિભાગની પહેલાં પ્રશ્ન વાંચીએ તો કે પોસ્ટ ઓફિસ ત્યાર પછી ટેલિફોન મની ઓર્ડર અને પોસ્ટ કાર્ડ જ્યારે બ વિભાગમાં શું આપેલું છે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ સરકારી જાહેર સંસ્થા અને વાતચીત કરવા માટે તો સૌ પ્રથમ તો કે પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસનું શું છે તો કે સરકારી જાહેર સંસ્થા છે તો અહીં આપણે 3 લખીશું ત્યાર પછી ટેલિફોન તો ટેલિફોન દ્વારા શું થાય તો કે વાતચીત કરવા માટે ઉપયોગી છે તો અહીં આપણે 4 નંબર લખીશું ત્યાર પછી ત્રીજું છે મની ઓર્ડર તો મની ઓર્ડર શા કામમાં આવે તો કે મની ઓર્ડરનો ઉપયોગ શું થાય તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા તો અહીં આપણે 1 લખીશું ત્યાર પછી પોસ્ટ કાર્ડ તો પોસ્ટ કાર્ડનો ઉપયોગ તો કે લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ અહીં લખીશું 2 એટલે કોઈ પણ લખેલો સંદેશો આપણે પત્ર દ્વારા મોકલવો હોય તો આપણે પોસ્ટ કાર્ડની મદદથી મોકલી શકીએ છીએ હવે બાળ મિત્રો આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ મને ઓળખી મારું નામ લખો જેમાં પહેલું છે મને લોકો લાલ રંગની ગોળ પેટીમાં નાખે છે એટલે કે લાલ રંગની ગોળ પેટી છે ને શું કહે તો કે ટપાલ પેટી તો ટપાલ પેટીમાં શું નાખવાનું છે તો કે ટપાલ અથવા તો પત્ર તો અહીં લખીશું આપણે પત્ર કૌંસમાં લખીશું ટપાલ હવે ત્યાર પછી બીજું હું દૂરની એક બીજી વ્યક્તિ સાથે વાત કરવાનું સાધન છું હું દૂરની કોઈ બીજી એક વ્યક્તિ સાથે વાત કરવાનું સાધન એટલે કે શેના દ્વારા દૂરની વ્યક્તિ સાથે આપણે વાતચીત કરી શકીએ તો કે આપણે ટેલિફોન દ્વારા અથવા તો મોબાઈલ દ્વારા પણ વાતચીત કરી શકીએ તો લખીશું ટેલિફોન ટેલિફોન હવે ત્યાર પછી ત્રીજું હું ટપાલ વેચવાનું કામ કરું છું એટલે કે ટપાલ કોણ વેચે ટપાલ જે છે એ આપણા ઘરે કોણ પહોંચાડે તો કે ટપાલી
તો અહીં લખીશું ટપાલી. હવે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. ખોટા શબ્દ પર ચેકો માર. પેલું, સલમાન અમદાવાદનો કે વડોદરાનો હતો? તો કે સલમાન ક્યાંનો હતો? તો કે અમદાવાદનો. તો વડોદરા શબ્દ ઉપર ચેકો મારીશું એટલે આપણે સાચો શબ્દ વાંચીએ તો કે સલમાન અમદાવાદનો હતો. હવે ત્યાર પછી પોસ્ટકાર્ડ સાદી પેનથી કે સ્કેચ પેનથી લખાય? તો કે પોસ્ટકાર્ડ છે એ સાદી પેનથી જ લખાય છે, સ્કેચ પેનનો ઉપયોગ નથી થતો તેમાં. તો આપણે સ્કેચ પેન શબ્દ છે એની ઉપર ચેકો મારીશું. તો આપણે વાંચીએ તો કે પોસ્ટકાર્ડ સાદી પેનથી લખાય. ત્રીજું, પોસ્ટકાર્ડ એ સંદેશા વ્યવહારનું કે વાહન વ્યવહારનું સાધન છે? તો કે પોસ્ટકાર્ડ એ સંદેશો મોકલવાનું સાધન છે એટલે વાહન વ્યવહાર શબ્દ ઉપર ચેકો મારીશું. સાચું વાક્ય બન્યું, પોસ્ટકાર્ડ એ સંદેશા વ્યવહારનું સાધન છે. ત્યાર પછી તો કે મોબાઈલનો નંબર 8 કે 10 આંકડામાં હોય છે? તો બાળમિત્રો, તમારા મમ્મી પપ્પા પાસે મોબાઈલ હશે જ, તો કદાચ તમને ખ્યાલ પણ હશે કે મોબાઈલ નંબર હંમેશા 10 આંકડાનો જ હોય છે. તમે તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર છે એ તમે જોજો કે કેટલા આંકડાનો છે. કોઈ પણ વ્યક્તિનો મોબાઈલ નંબર હોય એ હંમેશા 10 આંકડાનો જ હોય છે. તો કે મોબાઈલનો નંબર 10 આંકડામાં હોય છે. હવે ત્યાર પછી 5, પોસ્ટકાર્ડની કિંમત 50 પૈસા કે 1 રૂપિયો છે? એટલે કે પોસ્ટકાર્ડ છે એની કિંમત કેટલી હોય? તો કે 1 રૂપિયો. 50 પૈસા ઉપર આપણે લીટી કરીશું. હવે વાક્ય વાંચીએ તો કે પોસ્ટકાર્ડની કિંમત 1 રૂપિયો છે. તો બાળમિત્રો, તમારે અહીં સુધી લખાઈ ગયું ને? હા, તો હવે આપણે આગળ લખીએ. ચાલો પ્રશ્ન નંબર 6, સૂચના લખીએ. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. એટલે નીચે આપેલા વિકલ્પમાંથી, 4 ઓપ્શનમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને બોક્સમાં લખીશું. ચાલો. પોસ્ટકાર્ડનો રંગ કેવો હોય છે? જે પોસ્ટકાર્ડ હોય જે તમારા પાઠ્યપુસ્તકની શરૂઆતમાં જ આપેલું છે એનો રંગ કેવો હોય? તો કે આછો પીળો, પીળો, સફેદ અને વાદળી. તો તમે જોયું જ હશે પોસ્ટકાર્ડ, અથવા તો ન જોયું હોય તો જ્યારે પોસ્ટ ઓફિસની મુલાકાત લ્યો ત્યારે પણ તમે જોઈ શકો છો. તો કે પોસ્ટકાર્ડનો રંગ છે એ આછો પીળો હોય છે એટલે આપણે લખીશું અ, અને પોસ્ટકાર્ડ જે આછો પીળો રંગ છે એની નીચે આપણે લીટી કરીશું. તો અહીં આપણે લીટી કરી અને અહીં લખીશું અ. હવે ત્યાર પછી બીજું, પોસ્ટ ઓફિસ એ આપણી કઈ સંસ્થા છે? પોસ્ટ ઓફિસ છે એ કઈ સંસ્થા છે? તો એમાં આપણે 4 ઓપ્શન છે. જોઈએ તો ખાનગી સંસ્થા, જાહેર સંસ્થા, માલિકીની સંસ્થા, એનજીઓ સંસ્થા.
તો કે પોસ્ટ ઓફિસે આપણે પ્રશ્નમાં આગળના લેક્ચરમાં શીખ્યા છે કે જાહેર સંસ્થા છે જેનો ઉપયોગ આપણે સહિયારો બધા કરી શકીએ છીએ. તો અહીં આપણે બ લખીશું, જાહેર સંસ્થા નીચે લીટી કરીશું અને અહીં બ લખીશું. ત્યાર પછી ત્રીજું, વર્તમાન સમયમાં સમાચાર આપવા કે લેવા માટેનું માધ્યમ કયું છે? પત્ર, તાર, ટેલિફોન કે મોબાઈલ? વર્તમાન સમય કીધો છે એટલે કે અત્યારના સમયમાં, અત્યારના સમયમાં, આધુનિક સમયમાં સમાચાર આપવા લેવા કયું માધ્યમ વપરાય એટલે કે શાનો ઉપયોગ આપણે કરીએ છીએ? તો બાળમિત્રો, તમે પણ તમારી ઘરે અત્યારે શાના દ્વારા સંદેશો મોકલો છો? તો કે મોબાઈલ દ્વારા. તો લખીશું ડ અને મોબાઈલ શબ્દ નીચે આપણે લીટી કરીશું. તો બાળમિત્રો, અત્યારના યુગમાં આપણે સંદેશાની આપ લે કરવા અથવા તો મોકલવા અથવા તો કોઈ આપણને મોકલે, આપણે કોઈને મોકલવું હોય તો આપણે અત્યારે મોબાઈલનો જ ઉપયોગ કરીએ છીએ, ખરું ને? હા, તો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7, જેની સૂચના લખીએ, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા, વર્તમાન યુગમાં લેખિત સમાચારને ઝડપથી મોકલવા ખાલી જગ્યા થાય છે, ઈમેલ કે ટપાલ. વર્તમાન સમય એટલે કે અત્યારનો સમય, એમાં લેખિત સમાચાર ઝડપથી મોકલવા હોય તો શેના દ્વારા મોકલીએ આપણે? તો કે ઈમેલ દ્વારા. ઈમેલ શબ્દ નીચે લીટી કરીશું અને અહીં લખીશું ઈમેઈલ. હવે ત્યાર પછી, એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે ખાલી જગ્યા કરવામાં આવે છે. હવે આપણે કોઈ વ્યક્તિને અહીંથી, આપણી ઘરેથી એટલે કે આપણા ગામમાંથી બીજા ગામ પૈસા મોકલવા હોય તો શેનો ઉપયોગ કરીએ? કમ્પ્યુટર કે મની ઓર્ડર, શાનો ઉપયોગ કરીએ? તો બાળમિત્રો, પોસ્ટ ઓફિસમાં આપણે જોયું હતું કે મની ઓર્ડરની પણ વ્યવસ્થા હોય છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પૈસા મોકલવા હોય ત્યારે આપણે મની ઓર્ડરનો ઉપયોગ કરીએ છીએ. તો જવાબ લખીશું મની ઓર્ડર. હવે ત્યાર પછી જોઈએ, સામીરાએ લખેલા પત્ર પર ખાલી જગ્યાની છાપ હતી. આપણે પાઠ્યપુસ્તકમાં જે પત્ર હતો એમાં છાપ આપેલી હતી. તો કે સામીરાએ જે પત્ર લખ્યો હતો તેના પર વડોદરા કે ગુજરાત, શાની છાપ હતી? તો કે વડોદરા. તો લીટી કરી અને લખીશું વડોદરા. ત્યાર પછી ચોથું, લખેલા પોસ્ટકાર્ડમાં પાછળ ખાલી જગ્યા લખેલું હોય છે, એટલે કે જે પોસ્ટકાર્ડ લખેલું એની પાછળ શું હોય, સરનામું કે પંચનામું? તો કે શું હોય? તો કે સરનામું. જવાબ લખીશું સરનામું.
હવે પાંચમી ખાલી જગ્યા ટપાલીના કપડાં ખાલી જગ્યા કલરના હોય છે, ખાખી કે સફેદ. તો તમે બાળ મિત્રો ટપાલીને જોયા જ હશે, જે આપણે ઘરે પત્ર અથવા તો કોઈ અગત્યનો બેંકનો કે કોઈ કાગળ દેવા આવે ત્યારે ટપાલીનો ગણવેશ હોય છે, ખાખી કલરનો હોય છે. તો લખીશું ખાખી. હવે આપણે ખાલી જગ્યા લખાઈ ગઈ એટલે કે એના જવાબ પણ લખી જ લીધા. તો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 ની સૂચના લખીએ. ખરું અથવા ખોટું કરો. પેલું લખીએ વાક્ય, તમારે મારી સાથે લખવાનું છે. મોબાઈલ સમાચાર માધ્યમનું હાથવગું સાધન છે, એટલે કે મોબાઈલ દ્વારા આપણે સમાચાર ઝડપથી મોકલી શકીએ છીએ. તો કે આ વિધાન કેવું છે? હા, તો કે આ વિધાન ખરું છે. ત્યાર પછી નાની બચતમાં નાણાં રોકવા માટે મની ઓર્ડરનું ફોર્મ ભરવું પડે છે. તો આ વિધાન ખરું છે. તો મની ઓર્ડર દ્વારા શું થાય? તો કે મની ઓર્ડર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે મની ઓર્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે અહીં આપણને કહ્યું છે કે નાની બચતમાં આપણે નાણાં સાચવવા હોય તો આપણે કઈ રીતે, તો મની ઓર્ડરના ફોર્મ દ્વારા સાચવે. તો કે ના, આ વિધાન ખોટું છે. હવે ત્યાર પછી જોઈએ. પોસ્ટ ઓફિસ આપણી ટપાલ એક ગામથી બીજે ગામ પહોંચાડવાનું કાર્ય કરે છે, એટલે આપણે જે લખેલી ટપાલ હોય એ બીજે ગામ પહોંચાડવી હોય તો કોણ એમાં મદદ કરે, એટલે કે કોનું કામ છે? જેમ કે ગ્રામ પંચાયત, પોલીસ સ્ટેશન, શાળા, બેંક, પોસ્ટ ઓફિસ, દવાખાનું, આ બધી સંસ્થાઓમાંથી કોનું કામ છે? પોસ્ટ ઓફિસનું છે. તો કે હા, જે પોસ્ટ ઓફિસ છે એ આપણી ટપાલ એક ગામથી બીજે ગામ પહોંચાડે છે. તો આ વિધાન ખરું છે. તો અહીં આપણે ખરાની નિશાની કરીશું. તો બાળ મિત્રો હવે આપણે ચોથું વાક્ય લખીએ. ચોથું, પત્રને સાચા સરનામા પર પહોંચાડવા માટે આખું સરનામું લખવું જરૂરી છે, એટલે કે પત્રને આપણે સાચા સરનામે પહોંચાડવું હોય તો આખું સરનામું જરૂરી છે. કારણ કે એના દ્વારા જ ટપાલી સરનામું વાંચી અને જે જગ્યાએ પહોંચાડવાનું હોય તે જગ્યાએ પહોંચાડી શકે. જો સરનામું જ સાચું ન લખ્યું હોય તો એ કઈ રીતે પહોંચાડી શકે? એટલે આ વિધાન ખરું છે કે પત્રને સાચા સરનામા પર પહોંચાડવા માટે આખું સરનામું લખવું જરૂરી છે. ખરાની નિશાની કરીશું. હવે ત્યાર પછી, સામીરાએ તેના ભાઈને પત્ર લખ્યું. પાંચમું વિધાન છે જે એ ખોટું છે, કે સામીરાએ તેના ભાઈને પત્ર લખ્યો હતો. તો કે ના, તો કોને પત્ર લખ્યો હતો? તો બાળ મિત્રો તમે પાઠ્યપુસ્તકમાં શીખી જ ગયા છો કે સામીરાએ કોને પત્ર લખ્યો હતો. તો કે તો સામીરાએ તેના મિત્ર કોને, સલમાનને પત્ર લખ્યો હતો. તો આ વિધાન ખોટું છે. તો ખોટાની નિશાની કરીએ. હવે આપણે પ્રશ્ન નંબર 9 લખીએ.
સૂચના લખીએ, બંધ બેસતા જોડકા રજો. હવે એમાં આપણને અવિભાગ અને બહુવિભાગ આપેલા છે, તો સૌ પ્રથમ આપણે અવિભાગમાં શું છે તે લખીએ. તો અવિભાગમાં પોસ્ટ કાર્ડ, મોબાઈલ, કમ્પ્યુટર, વર્તમાનપત્ર અને ટીવી. હવે બ વિભાગમાં જોઈએ તો કે દુકાન, સમાચાર, માઉસ, પોસ્ટ ઓફિસ અને ડીશ. તો ચાલો હવે આપણે જવાબ લખીએ. તો પોસ્ટકાર્ડ, તો પોસ્ટકાર્ડ ક્યાં જોવા મળે? તો બ વિભાગમાંથી આપણે તેનો સાચો જવાબ ગોતીએ તો કે પોસ્ટ ઓફિસમાં. પોસ્ટ ઓફિસ. હવે ત્યાર પછી બીજું તો કે મોબાઈલ. મોબાઈલ ક્યાં મળે? તો કે દુકાન ઉપર. દુકાન. હવે ત્યાર પછી કમ્પ્યુટર. તો કમ્પ્યુટરના ભાગો આપણને ખબર જ છે, કીબોર્ડ, મોનિટર, માઉસ, સીપી. તો કમ્પ્યુટરમાં શું હશે? તો કે માઉસ. ત્યાર પછી તો કે વર્તમાનપત્ર. વર્તમાનપત્ર એટલે સમાચાર પત્ર એને કહીએ. તો જેમાં વર્તમાનપત્રમાં શું હોય છે? તો કે સમાચાર હોય છે. તો અહીં લખીશું સમાચાર. હવે ત્યાર પછી ટીવી. તો ટીવીમાં આપણે ડીશ એટલે કે દૂરદર્શન ઉપરાંત ડીશ પણ આવે છે, જેમાં આપણે જુદી જુદી ચેનલો જોઈ શકીએ છીએ. તો અહીં લખીશું ડીશ. તો બાળમિત્રો, તમારે અહીં સુધી વ્યવસ્થિત સારા અક્ષરે આ પાઠ તમારી પાકી બુકમાં એટલે કે અહીં આપેલા બધા જ પ્રશ્ન જવાબ વ્યવસ્થિત સારા અક્ષરે પૂર્ણ કરવાના રહેશે અને સાથે સાથે પાકા પણ કરવાના છે, જેથી કરીને તમે ટેસ્ટ અથવા તો પેપરમાં જેના જવાબ તમે લખી શકો. તો અહીં આપેલા બધા જ પ્રશ્નો જવાબ, જેમાં ખાલી જગ્યા, ખોરાક, ખોટા, જોડકા, આ બધું જ તમારે સારા અક્ષરે લખવાનું છે અને કોઈ પણ જાતની રસ્વાઈ દીર્ઘની ભૂલ ન રહે તેની કાળજી રાખવાની છે.